અરુ એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. આપણે આ અગાઉ સાદો વર્તમાનકાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે ફરીથી આપણે આ લેક્ચરની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, તો આપણે સાદા ભૂતકાળ વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે સાદા ભૂતકાળની ઉપયોગિતા વિશે માહિતી મેળવશું. તો પહેલાં તો ભૂતકાળ એટલે શું? તો ભૂતકાળ એટલે વીતી ગયેલો, પસાર થઈ ગયેલો અને ભૂલાયેલો સમય. જે સમય પસાર થઈ ગયો છે અથવા તો ભૂલાયેલો છે અથવા તો વીતી ગયેલો છે તેને ભૂતકાળ તરીકે ઓળખવામાં આવે છે. સો સાદે અર્થમાં સમજીએ તો ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ઘટના કે પ્રસંગ બની ચૂક્યો હોય તો તેનો નિર્દેશ કરવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ ઘટના પહેલાં બની ચૂકી છે, ભૂતકાળની અંદર બની ચૂકી છે અને તેના વિશે આપણે અત્યારે વાત કરતા હોઈએ તો તેના માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે તેના લગ્ન ગયા વર્ષે થયા, તો એનું અંગ્રેજી થશે હી મેરીડ લાસ્ટ યર. તે રાજકોટમાં ભણતો હતો, તો તેનું અંગ્રેજી થશે હી સ્ટડીડ ઇન રાજકોટ. તો અહીંયા ગયા વર્ષની વાત છે અને અહીંયા જે સમયે ભણતો હતો તે સમયની વાત છે. તો આ બંને વાક્ય છે એ હંમેશા સાદા ભૂતકાળની અંદર લખવા જોઈએ. હવે સાદા ભૂતકાળ માટેની વાક્ય રચના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સાદા વર્તમાનકાળની અંદર કર્તા ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ હતું અને કર્મ હતો. પરંતુ અહીં આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના સમજવાની છે તો સાદા ભૂતકાળ અને સાદા વર્તમાનકાળની જે વાક્ય રચનામાં ફરક પડે છે એ માત્ર ક્રિયાપદનો ફરક પડે છે. તો સાદા ભૂતકાળની વાક્ય રચના જોવા જઈએ તો કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જેને આપણે વીટુ કહીએ છીએ તે વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. હવે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. આય કર્તા છે એટલે કર્તા સ્થાને આપણે આય મૂક્યું છે. કર્મ તરીકે ક્રિકેટ છે એટલે કર્મસ્થાને આપણે ક્રિકેટ મૂક્યું છે. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ, એટલે જે કોઈ પણ ક્રિયા હશે એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. અહીંયા ક્રિયા પ્લે છે એનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ. એટલે હવે આપણે આખું વાક્ય જોઈએ તો બનશે આઈ પ્લેડ ક્રિકેટ એટલે કે હું ક્રિકેટ રમતો હતો. તો આ જે વાક્ય રચના છે એ વાક્ય રચના હકાર વાક્ય માટેની થઈ. હવે આપણે સમજવાનો એક પ્રયત્ન કરીશું કે જ્યારે સાદો વર્તમાનકાળ હતો ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ ટુ લગાવ્યા વગર મૂકતા હતા, પણ જ્યારે સાદો વર્તમાનકાળ હશે ત્યારે આપણે દરેક ક્રિયાનું ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. તો અમુક ઉદાહરણથી સમજીએ. ટુ આસ્ક એનું ભૂતકાળનું રૂપ થશે આસ્ક્ડ. ટુ કુક એનું થશે કુક્ડ. ટુ લાઇક એનું થશે લાઇક. ટુ ટોક એનું થશે ટોક. ટુ પ્લે એનું થશે પ્લેડ. આનો મતલબ આપણે ઈડી પ્રત્યય લગાવી અને સાદો ભૂતકાળ બનાવ્યું છે. તો ઈડી પ્રત્યય લગાવવા માટેના પણ અમુક નિયમ છે. આ ઉપરાંત અમુક એવા શબ્દો છે કે જેનો ભૂતકાળ કરતી વખતે ઈડી લગાવવાને બદલે આખો શબ્દ જ બદલાઈ જતો હોય છે. દાખલા તરીકે ગો એનું ભૂતકાળ કરતી વખતે વેન્ટ બની જાય છે. તો આવા ઇરેગ્યુલર વર્બ ફોર્મ પણ છે જેનો આપણે આગળ ઉપર અભ્યાસ કરવાનો રહેશે. હવે આપણે નિયમો શીખી લીધા હકાર વાક્ય માટેના સાદા ભૂતકાળના, તો હવે એક એક ઉદાહરણથી આપણે સમજીએ. અહીં આપણે જુદા જુદા સર્વનામનો ઉપયોગ કરી અને એક જ વાક્ય અલગ અલગ રીતે બનાવ્યું છે. આઈ પ્લેઇડ ક્રિકેટ, વી પ્લેઇડ ક્રિકેટ, યુ પ્લેઇડ ક્રિકેટ, ધે પ્લેઇડ ક્રિકેટ, હી પ્લેઇડ ક્રિકેટ, સી પ્લેઇડ ક્રિકેટ. અને આ સર્વનામને બદલે કોઈ નામનો પ્રયોગ કરીને આપણે વાક્ય બનાવી શકીએ. એ ઉદાહરણ સમજવા માટે આ વાક્ય મૂકેલું છે ચિરાગ પ્લેઇડ ક્રિકેટ. હવે આપણે જો નકાર વાક્યની રચના સમજવાનો પ્રયત્ન કરીએ તો કરતા વત્તા ડીડ નોટ જેનું ટૂંક રૂપ થાય છે ડીડન્ટ અને એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે. ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સાદા ભૂતકાળના હકાર વાક્યમાં અહીં વી ટુનો પ્રયોગ હતો, પરંતુ
અહીં જ્યારે નકાર વાક્ય બનાવીએ ત્યારે વી ટુ ની બદલે વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. તો કરતા વત્તા ડીડ નોટ વત્તા ડીડન્ટ વત્તા વી વન વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. આ ઉદાહરણથી સમજીએ. કરતા તરીકે આ લીધું છે, ડીડ નોટ તો ડીડ નોટનો પ્રયોગ કર્યો છે, ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે એટલે અહીંયા આ ઈડી આવશે નહીં, એટલે વાક્ય શું બનશે, આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. વાક્ય આ રીતે બનશે, આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. અહીંયા ઈડી લગાડવાથી વાક્ય ખોટું પડે છે. હું ક્રિકેટ રમતો ન હતો તો એનું અંગ્રેજી થશે આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. હવે આપણે આગળ ઉપર પ્રશ્નવાક્ય વિશે સમજૂતી મેળવીએ. પ્રશ્નવાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તેમાં ડીડ નોટ અથવા તો ડીડન્ટ વાક્યની શરૂઆતમાં આવે છે, પછી કરતા આવે છે. અહીં પણ વી વનનો ઉપયોગ થાય છે એટલે કે પ્લેડની બદલે પ્લેનો જ ઉપયોગ થશે. પછી કર્મ અને અન્ય શબ્દો, ડીડન્ટ આઈ પ્લે ક્રિકેટ, અહીંયાથી આપણે ડીડન્ટનો પ્રયોગ કર્યો છે. કરતા સ્થાને આઈ લીધું છે, વી વન એટલે પ્લે મૂક્યું છે અને કર્મ તરીકે ક્રિકેટ મૂક્યું છે. તો વાક્ય બનશે ડીડન્ટ આઈ પ્લે ક્રિકેટ, શું હું ક્રિકેટ રમતો ન હતો. તો અત્યાર સુધી આપણે હકાર નકાર અને પ્રશ્ન વાક્ય વિશે ચર્ચા કરી. હવે જેમ સાદા વર્તમાન કાળમાં આપણે કીવર્ડ્સ જોયા હતા તેમ આ સાદા ભૂતકાળ માટેના અમુક કીવર્ડ્સ છે. ફરીથી કહું છું, કીવર્ડ્સ એટલે વાક્યમાં આવતા એવા શબ્દો કે જે કાળનું સૂચન કરે છે. સાદી ભાષામાં કહીએ તો તેમને કાળ સૂચક શબ્દ પણ કહી શકાય. યસ્ટરડે, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ સન્ડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, વન્સ, લાસ્ટ વીક, ઇન 2000, થ્રી ડેઝ અગો, આ બધા જ શબ્દો છે એ સાદા ભૂતકાળના સૂચક છે. આ કીવર્ડ્સનો ઉપયોગ સાદો ભૂતકાળ દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. તો આ વિડીયોની અંદર આપણે સાદા ભૂતકાળ વિશે ઘણી બધી માહિતી મેળવી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોમાં કોઈ ભૂલ દેખાય કે કોઈ સજેશન હોય તો arusaeducation13@gmail.com પર જાણ કરવા વિનંતી. આ વિડીયોમાં જે શીખ્યા એની પ્રેક્ટિસ કરવા માટે અમારા પ્રેક્ટિસ વિડીયો જોવા માટે વિનંતી. ખૂબ ખૂબ આભાર.